વિદેશમાં વસતા ભારતીયોએ પણ ભારતીયોનું ગૌરવ વધે તેવું વિદેશમાં રહીને વર્ચસ્વ બનાવ્યું છે વિદેશની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા વગર પોતાનું જીવન વિતાવી રહ્યા છે તેનો જીવતો જાગતો પુરાવો ગઈકાલે સાંજે જામનગર ખાતે જોવા મળ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામના વતની ડોક્ટર વિનોદ જગજીવનદાસ કપાસી છેલ્લા પંચાવન વર્ષથી તેઓ કુટુંબીજનો સાથે લંડનમાં સ્થાયી થયા છે તેઓએ ભારતમાં રહીને સિવિલ એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી હતી ડોક્ટર વિનોદ કપાસી પંચ્યાસી વર્ષની ઉંમર

પરંતુ તેમનું આરોગ્ય ખૂબ જ સારું હોવાથી તેઓ લંડનમાં રહીને અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરે છે ઇંગ્લેન્ડની સરકારે ડોક્ટર વિનોદજી કપાસીની સામાજિક પ્રવૃત્તિની નોંધ લઈ બે હજાર ઓગણીસમાં તેઓને બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વારા ઓબીઈનો એવોર્ડ ડોક્ટર વિનોદ કપાસીને આપવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના વરદ હસ્તે ડોક્ટર વિનોદ કપાસીને બ્રિટનનો સર્વોચ્ચ એવોર્ડ ઓબીઈ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતમાં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે

આ મુલાકાત દરમિયાન ડોક્ટર વિનોદ કપાસીએ લંડનના પોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે જૈન ધર્મ ઉપર લંડનમાં રહીને યુનિવર્સિટીમાં પીએચડી કર્યું છે લંડનમાં ફાઉન્ડેશનની રચના કરી વર્ષ સુધી તેઓએ પ્રમુખ તરીકેની સેવા આપી છે આ ઉપરાંત જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે હાલમાં તેઓ વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફેઇથના પ્રમુખ છે અને નવજીવન વડીલ કેન્દ્ર લંડનના ઉપપ્રમુખ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે આ નવજીવન વડીલ કેન્દ્રમાં કુલ 430 થી વધુ વડીલ સભ્યો કાર્યરત છે આ નવજીવન વડીલ કેન્દ્રની સેવાકીય પ્રવૃત્તિની લંડનના નાગરિકોમાં વિશેષ નોંધ લેવામાં આવે છે જેના કારણે આ ગ્રુપમાં જોડવા માટે 200 થી વધુ વડીલ સભ્યોનું વેઇટિંગ લિસ્ટ છે ડોક્ટર વિનોદ કપાસીએ વિશ્વ ધર્મ પરિષદમાં અમેરિકાના શિકાગો કેપટાઉન બાર્સેલોના મેલબોર્ન વગેરે સ્થળોએ તેઓએ પ્રવચનો આપ્યા છે તેમજ અનેક લેખો પણ લખ્યા છે અત્યાર સુધીમાં ડોક્ટર વિનોદ કપાસીએ એકવીસ પુસ્તકોનું સર્જન કર્યું છે તેમાં બે ગુજરાતી નવલકથાઓ પણ લખી છે વિનોદ કપાસી ગુજરાતી સાહિત્ય જૈન ધર્મ ભારતીય સંસ્કૃતિ અને અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પૂરા ઇંગ્લેન્ડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે ડોક્ટર વિનોદ કપાસીને પરિવારમાં તેમના ધર્મપત્ની સુધાબેન તેમજ ત્રણ દીકરીઓ રક્ષિતા પૂર્ણિમા અને નેહા છે ત્રણેય દીકરીઓ સુખી સંપન્ન અને સંસ્કારી પરિવારમાં સાસરે છે ડોક્ટર વિનોદ કપાસી સાડા પાંચ દાયકાથી લંડનમાં સ્થાયી થયા હોવા છતાં તેઓ આજની તારીખે સ્પષ્ટ શબ્દોમાં ગુજરાતી બોલી શકે છે અને તેઓ ભારતીય હોવાનું ગૌરવ અનુભવે છે જીટીપી જામનગર ન્યૂઝના મેનેજિંગ એટર જયભાઈ પારિયા સાથે ડોક્ટર વિનોદ કપાસીએ લંડન અને ભારતની ઘણી જ વાતચીત કરી હતી જેના મુખ્ય અંશોત્રે પ્રસ્તુત છે ચીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ તમામનું સ્વાગત છે આજે અમારે ત્યાં એક ઓનાર મહેમાન બેના છે સિનિયર સિટીઝન છે ને એટી ફાઈવ વર્ષની ઉંમર છે છતાં પણ યુવા તનને શરમાવે તેવી એમની કામગીરી જોઈ એમની થોડીક આપણે હજી ભૂતકાળ વાગડશું એટલે ઘણું જાણવાનું મળશે અને ખાસ કરીને ભારત સરકાર દ્વારા જે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવે છે એ સમકક્ષ એવોર્ડ એમણે બ્રિટનમાં પ્રાપ્ત કર્યો છે એટલે એમની કિંગ ચાર્લ્સ જે છે એમણે એમણે એવોર્ડ એનાયત કર્યો તો એવા ઓબી એવોર્ડનો ખિતાબ એમને મળ્યો છે કારણ કે જાહેર જીવનમાં એને એટલું સારું કામ કર્યું છે કે ત્યાંની સરકારે એટલે કે ઇંગ્લેન્ડની સરકારે પણ એની નોંધ લેવી પડી છે અને બ્રિટન સરકારે એને ઓબી એવોર્ડનો ખિતાબ આપ્યો છે અને આમ સામાન્ય રીતે વાત કરીએ તો બી સિવિલ એન્જિનિયર તરીકે એમણે વર્ક કર્યું છે અને એની ઉંમર અત્યારે પિંચ્યાસી વર્ષની છે અને છેલ્લા પંચાણું વર્ષથી તેઓ ત્યાં સ્થાયી થયા છે અને આ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામના વતની છે ત્રણ દીકરીઓ છે અને ત્રણે ત્રણ દીકરીઓ ત્યાં લંડનમાં સ્થાયી છે એટલે ટૂંકમાં સાસરે છે અને પોતે પણ જૈન સમાજની વાત કરીએ તો જૈન સમાજ જે ધર્મ છે એમાં ત્યાંની સરકારમાં એટલે કે ત્યાંની યુનિવર્સિટીમાં એમણે પીએચડી કર્યું છે તે માટે થઈને વિનોદભાઈ જે છે એની આગળ ડૉક્ટરનો શબ્દ લાગે છે એટલે આ રીતે આપણી સાથે હોનાર વ્યક્તિ આવ્યો છે અમને પણ ગર્વની વાત છે અમારી આ ઓફિસની મુલાકાતે આવ્યા છે અમને પણ ગમ્યું છે એટલે આપણે આપણી સાથે જોડાયેલા એવા વિનોદભાઈ કપાસી સાહેબને આપણે પૂછશું કે સાહેબ તમે બ્રિટનમાં જ પણ ભારતીય સંસ્કૃતિને અનુસર્યા અને ખાસ કરીને તમે જૈન સમાજને પણ તમે ગૌરવરૂપ ખિતાબ એટલે કે પીએચડી ડિગ્રી તમે મેળવી છે સૌથી પ્રથમ તો જયેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર જીટીપીએલના દર્શક મિત્રોનો પણ હું આભાર માનું છું નમસ્કાર આપનો બહુ સુંદર પ્રશ્ન છે ભારત છોડ્યાને પંચાવન વર્ષ થયા પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય લોહી તો આપણામાં છે જ એટલે મારાથી જે કંઈ થઈ શકે એ બધી કામગીરી હું ત્યાં કરી રહ્યો છું ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ભાષાનો પ્રચાર અને એ ઉપરાંત અનેક વિધ સંસ્થાઓમાં મેં કામગીરી બજાવી છે અને આપે જેમ ઉલ્લેખ કર્યો એ રીતે ત્યાંની સરકારે પણ એની નોંધ લઈ બહુ પ્રેસ્ટિજિયસ એવો ખિતાબ અર્પણ કરેલ છે ત્યાં તમે આપ જૈન સમાજ માટે મહાર ફાઉન્ડેશનની પણ રચના કરી છે ઓગણીસો ને સત્યાસીમાં અમે થોડા મિત્રોએ મહાવીર ફાઉન્ડેશનની ત્યાં સ્થાપના કરી હતી અને ધીરે ધીરે મહાવીર ફાઉન્ડેશન એક જેમ મોટું મોટી સંસ્થા થતી ગઈ અને અત્યારે તો એક એક મોટી વિશાળ સંસ્થા છે ગણનાપાત્ર સંસ્થા છે અમે દેરાસરનું પણ નિર્માણ કરેલું છે અને ત્યાં ખૂબ જ પ્રખ્યાત છે મહાવીર ફાઉન્ડેશન લંડનમાં જૈન સમાજની ધારક વાત કરીએ તો આખા વિશ્વની વાત કરીએ તો એંસી લાખની આસપાસ જ ઓલરેડી વસ્તી છે તો આ આ પણ વસ્તી ઓછી પડે છે અત્યારે બીજી જ્ઞાતિ કરતાં જૈનોની વસ્તી ઓછી છે અને એના ઘણા કારણો છે અલબત્તા આપણે બધા કારણોમાં નહીં જઈએ પરંતુ એક હકીકત એ પણ છે અને એ ચિંતાનો વિષય છે કે જૈનોની વસ્તી ખાસ વધતી જતી નથી અને એક સમય એવો આવશે કે વસ્તી ઘટતી જશે આનું મુખ્ય કારણ જયેશભાઈ એ કહી શકાય કે જ્યાં જ્યાં સમૃદ્ધિ વધી છે ઔદ્યોગિકરણ વધ્યું છે પતિ અને પત્ની બંને જોબ કરતા થતા હોય અને છોકરાઓને સાચવવાની જવાબદારી ન લેવી હોય પ્લસ છોકરાઓને એજ્યુકેશનના ખર્ચા ખૂબ જ વધી જતા હોય ત્યાં બાળકોની સંખ્યા ઓછી જોવામાં આવે છે આપણે વિશ્વના અનેક દેશોનો દાખલો છે તમે ડેનમાર્ક જુઓ નોર્વે જુઓ સ્વીડન જુઓ કે જ્યાં વસ્તી ઘટતી જાય છે તો આપણે જૈન સમાજમાં એવું થવાની પૂરી શક્યતા છે કે હસબન્ડ અને વાઇફ બે જણા હોય પતિ પત્ની એ બે જણા જો બેને મૂકીને જાય નવા તો એટલી ને એટલી વસ્તી રહે પણ બે બે જણા જાય અને બેમાંથી એક જ હોય એક જ કાં તો પુત્ર હોય કે એક જ પુત્રી હોય તો સ્વાભાવિક રીતે વસ્તી ઘટતી જશે આ એક ચિંતાનો વિષય છે તો એના માટે તમે એક વડીલ છો તમારો અવળો મોટો અનુભવ છે તમે ઓલરેડી વિદેશથી માંડીને બધી જગ્યાએ ફરો છો અને બધી વસ્તુની તમારી પાસે જાણકારી હોય તો જૈન સમાજને શું મેસેજ આપશો એના માટે શું જાગૃતિ લઈ આવી પડશે જૈન સમાજે જાગૃતિ તો બે રીતે લાવી શકાય કે જૈન ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને નવા સ્વરૂપમાં તો રજૂ કરવા જ પડશે હવે કારણ કે નવી પેઢી છે ને એ વાય એ બધા પ્રશ્નો પૂછે છે એના તર્ક છે લોજિકની વાત કરે છે એટલે એ રીતે સમજાવવું પડે અને આપણે એક જ ન માની શકીએ કે ગુજરાતી જ બધાએ જાણવું પડશે કે સંસ્કૃત કે પ્રાકૃત જ જાણવું પડશે જે ભાષામાં સમજાય સરળ રીતે આપણે એમને ઉતારી શકીએ એ ભાષામાં સમજાવીએ તો પણ કંઈ વાંધો નથી અને જૈન ધર્મના સિદ્ધાંતોમાં જે પર્યાવરણની વાત છે એને આગળ લાવવી વિધિ વિધાન કરતા એવું મારું મંતવ્ય છે ખાસ કરીને અત્યારની વાત કરીએ તો યંગ જનરેશન જે છે એ મોબાઈલ ટીવી સોશિયલ મીડિયાના રવાડે છે તો એવા લોકોને આપ શું સમય છે આપજો કારણ કે એ પણ થોડુંક વાત આવે તો ક્રાઇમ પણ બને છે એના હિસાબે અને લોકો ગેરમાર્ગે સંસ્કારની જે બેઝિક વાત હોવી જોઈએ એ ઓછી જોવા મળે છે આ બહુ સુંદર આપણે વાત કરી જયેશભાઈ કારણ કે આ જે નવી નવી શોધ થતી જાય છે અને એઆઈ સુધી વાત પહોંચેલી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ તો આવવાનું જ છે કોઈ રોકી નહીં શકે તો આપણે એના ગુલામ થવાના બદલે આપણે એના ઉપર માસ્ટરી કહેવી રહી કે આ બધા ગેજેટ છે અત્યારે કેટલી જાતના પ્રોગ્રામો ચાલે છે તો એના આપણે ગુલામ ના થઈ જઈએ એના વ્યસની ના થઈ જઈએ પણ સારી રીતે ઉપયોગ થઈ શકે આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરવામાંનો ઉપયોગ થાય ધર્મ પ્રચારમાં ઉપયોગ થાય એ વધારે જરૂરી છે જેમ આપની ચેનલ દ્વારા આ મેસેજ બધાને પહોંચે છે એ ટેકનોલોજીને લીધે શક્ય બન્યું છે એમ ટેકનોલોજીનો ઉપયોગ આપણે જો બહુ સુંદર રીતે કરી શકીએ તો એથી રૂડું બીજું કશું નથી ખાસ કરીને તમે આપ લંડનમાં જ થાય છો તો કેટલા ગુજરાતી લોકો હશે અને ખાસ કરીને એ લોકો ત્યાં બિઝનેસની દૃષ્ટિએ કેટલા સુખ સમૃદ્ધિ ધરાવે છે લંડનમાં જે ગુજરાતીઓ આવીને વૈશા છે શરૂઆતમાં તો ઇસ્ટ આફ્રિકાથી આવેલા હતા એ પછી ભારતથી વધુને વધુ પ્રમાણમાં ગુજરાતીઓ આવવા માંડ્યા અને કેટલાક વિસ્તારો એવા છે કે ગુજરાતીઓની ખૂબ જ વસ્તી છે ગુજરાતી રેસ્ટોરન્ટ આપણું શાકાહારી ખાવા પીવાનું સરસ રીતે મળે છે બધી સગવડતા સચવાય છે ઇવન જૈનો માટે જૈન પણ વ્યવસ્થા છે શાકાહારી ખાવામાં પાંચથી છ લાખ ગુજરાતીઓ તો લંડનમાં જ વસે છે અને જેમ મેં કહ્યું તેમ અમુક અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે પણ મોટાભાગે બધા સંપીને રહે છે આપણું જે ભાષાની જાળવણી માટે યથાયોગ્ય પ્રયત્નો પણ કરતા રહે છે ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ બન્યા પછી કારણ કે અત્યારે તમારે ત્યાં લંડનની વાત કરીએ તો પણ ત્યાં ઋષિ સુનક અત્યારે ત્યાં વડાપ્રધાન પદે છે એ પણ આપણા ભારતીય છે એ પણ એક આપણા માટે અને ખાસ કરીને જે ઇન્ડિયન ભારતીય કંપની છે ઇન્ફોસિસ એના જમાય થાય છે એટલે એ પણ તમારા માટે એક અત્યારે ગૌરવની વાત છે લંડનમાં રહીને તો નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી વાતાવરણ ત્યાં બદલ્યું છે આ વાતાવરણ બદલાયું છે એ વાત તો ચોક્કસ છે નરેન્દ્ર મોદીજી આવ્યા પછી ત્યાંના ભારતીય લોકોમાં ભારતીય હોવા માટેનું એક ગૌરવ જાગ્રત થયું છે પહેલાં એમ હતું કે જાણે ભારત ક્યાંક પા પછાત છે પ્રગતિ નથી કરી આપણે કંઈક નીચા કે થોડાક ઉતરતા છીએ એવું થોડું જોવામાં આવતું હતું હવે એ નથી આપણે પ્રગતિ પણ ઘણી કરી છે આપણો દેશ મહાન છે આપણા દેશમાં જે ક્ષમતા છે તાકાત છે એ વિશ્વમાં એનો એક અવાજ છે એટલે એટલે બધું કે લોકોની દ્રષ્ટિ બદલી છે તો છે બસ દ્રષ્ટિ જરૂર બદલાય છે અને અત્યારે તો આપણે જેમ કહ્યું એમ ઋષિ સુનાગ જેવા બ્રિટને ભારત ઉપર કેટલા વર્ષો રાજ્ય કર્યું પણ અત્યારે એ જ દેશમાં આપણા જ છે ત્યાં વડાપ્રધાન છે ખાસ કરીને ઓબી એવોર્ડ જે છે આપને જે મળ્યો છે એનું મહત્ત્વ કેટલું છે કારણ કે ભારત સરકારની વાત કરીએ તો પદ્મશ્રી એવોર્ડ મળે છે આ રીતના એક ટોપ લેવલના બધા કેન્દ્ર સરકાર જ આપે છે તો એ એવોર્ડની કંપ જ આ એવોર્ડ આવે છે અને એ એવોર્ડનું કેટલું મહત્ત્વ છે ત્યાંના રાજ્ય કારણમાં આ એનું સારું એવું રેકોગ્નિશન છે કારણ કે આ એવોર્ડ એવા છે કે જેમાં કંઈ ક્યાંય લાગવો કે આ કે તે સ્થાન નથી હોતું ઘણા જાતના બધી જે ઘણી પ્રક્રિયાઓ છે પ્રોસિજર છે એમાંથી પ્રસાર થાય ત્યારે આ સરકાર એને મંજૂર રાખે કેટલી કમિટીઓમાં નામ જાય કેટેગરીના એવોર્ડ આપવામાં આવે છે જાણે અહીંયા જેમ પદ્મશ્રીને પદ્મ વિભૂષણ પદ્મભૂષણ આપે છે ત્યાં એમ એમ પછી એના ઉપર ઓબીઈ જે સદભાગ્ય મને પ્રાપ્ત થયેલ છે પછી સીબીઈ અને પછી લોર્ડ્સ એવા એવોર્ડ આપવામાં આવે છે અને દર વર્ષે ડિક્લેર કરવામાં આવે અને પછી જે સમારંભ હોય બકિંગહામ પેલેસમાં એમાં એની વિધિસર એ આપવામાં આવે કિંગ ચાર્લ્સ દ્વારા આપવામાં આવ્યો છે જી મને એ કિંગ ચાર્લ્સે આપ્યો હતો તમે કેવો વાતાવરણ કેવું લાગ્યું ભારતીય બહુ સુંદર વાતાવરણ લાગ્યું અને મને આનંદ એ વાતનો પણ થયો કે કિંગ ચાર્લ્સે મને જે પ્રશ્નો પૂછ્યા કે તમે કઈ જગ્યાથી આવો છો તમે જૈન છો તો કયા દેરાસરમાં જાઓ છો પેલું દેરાસર છે ત્યાં જાઓ છો કંઈ જાય એ બતાવે છે કે એને બધો ખ્યાલ હતો કે શું શું છે એમ કે રાજા છે અને જૈન તો બહુ જ ઓછા છે એટલે કંઈ ખબર નહીં હોય એવું નહોતું અને ભારતીય સંસ્કૃતિમાં એ રસ લે છે ધારો કે અત્યારે તમારો જે જૈન સમાજ છે ખાસ કરીને વિદેશમાં તો વસે જ છે ભારત ભારતમાં તો વધારે પડતો વસે છે તો એ ભારતીય જૈન સમાજ તરફથી આપણે આ બાબતની શુભેચ્છા પણ મળી હશે હા જરૂર અમે કંઈ હોય તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા શુભેચ્છાનો સંદેશો મોકલીએ છીએ કોઈ પણ બનાવ્યો કે તબિયત માનો કે સારી ના હોય તો પણ એને શુભેચ્છા પાઠવીએ છીએ એવું બધું કરીએ છીએ તમારો જે ઉપાશ્રય હોય છે એની અંદર ધારો કે અત્યારે જે પ્રમાણે મહારાજ હોય છે તો એ પણ આઈન્ડિયા જેવું જ વાતાવરણ ત્યાં હોય છે એક રીતે હોય છે એક રીતે નથી હોતું કારણ કે સાધુ ભગવાન તો પ્રવાસ કરતા નથી એ મોટર કારનો કે પ્લેનનો ઉપયોગ કરતા નથી એટલે અમે એમનાથી વંચિત રહી જઈએ છીએ પણ ધાર્મિક વિધિવિધાનો પર્યુષણ છે મહાવીર જયંતિ છે બધું બહુ ધામધૂમથી ઉજવીએ છીએ એટલે વાતાવરણ સરસ રહે છે મહારાજ શ્રી નિયારક આપણા દીક્ષા લેવાની વાત આવે તો એ પ્રોગ્રામ બહુ ઓછા બનતા હશે એ રીતે પ્રોગ્રામ ઓછા બને હા એ છે હકીકત છે જૈન સમાજની ત્યાં ધારો કે વસ્તીની વાત કરીએ તો કેટલી હશે જૈન સમાજની વસ્તી લગભગ પચાસ હજારથી વધારે ત્યાં છે ઇંગ્લેન્ડમાં ખાસ કરીને ધારો કે સ્વામી વિવેકાનંદ એ શિકાગો ખાતે જે પ્રવચન જે ધર્મસ્થળ છે ધર્મ જે આખી યુનિટી હોય આખા વિશ્વની એ યુનિટીમાં તમે પણ સામેલ હતા અને તમે પણ એક વક્તા તરીકે ત્યાં પહોંચ્યા હતા હા એટલે એમાં વાત એ આવી કે અઢારસો ને તાણું અમારા ખ્યાલથી સૌથી પ્રથમ વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ ત્યારે સ્વામી વિવેકાનંદ ત્યાં ગયા હતા કે જેમણે બહુ સુંદર રીતે હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો અને વીરચંદ રાઘવજી ગાંધી નામના એક સ્કોલર હતા એ જૈન ધર્મવર્તી ગયેલા એ બધો પ્રચાર ઘણો થયો પણ એ પછી એક પરિષદ ભરાણી નહીં પણ બરાબર સો વર્ષે અમેરિકન લોકોને થયું કે આપણે વિશ્વ ધર્મ પરિષદને પુનઃ જાગૃત કરીએ અને ફરીથી એ યોજીએ એટલે એ જ જગ્યાએ શિકાગોમાં નાઇન્ટીન નાઇન્ટી થ્રીમાં આ પરિષદ ફરીથી ભરવામાં આવી અને મારા સદભાગ્યે મેં પણ જે કહેલું હતું કે મારે આ એક પેપર રજૂ કરવાનું છે તો એ મંજૂર કરવામાં આવેલું એ પરિષદમાં હું હાજર હતો ત્યાંના રાજકારણમાં ગુજરાતી અથવા તો ઇન્ડિયાને જે લોકો રહે છે ત્યાં રેસિડન્ટ ધરાવે છે એ લોકોનું મહત્ત્વ કેટલું છે કેના રાજકારણમાં હવે ધીરે ધીરે મહત્ત્વ વધતું જાય છે જોઈએ એટલું નથી અને આપણે તો આશા રાખીએ કે ત્યાં કાઉન્સિલોમાં ચૂંટાય વધુને વધુ એમપી આવે એવું થાય મને લાગે છે આ ઋષિ જોઈને પણ લોકોને પ્રેરણા મળશે કે આપણે રાજકારણમાં ભાગ લેવો જોઈએ તો આપણો અવાજ બધે સરકાર સુધી બધે પહોંચી શકે ત્યાંની સરકારમાં આપણે નોંધ લેવાતી મીડિયામાં પણ આપણી નોંધ લેવાતી હશે હવે નોંધ લેવાય છે આપણી બધી મોદી સાહેબની હેડલાઇન પણ બનતી હશે ધારો કે મોટા પેપરોમાં હા આ આવે જ છે નરેન્દ્ર મોદી સાહેબની બધી વાતો આવે છે અને હવે જે ભારતની પ્રગતિ છે એની તો ગૌરવ સાથે નોંધ લેવાય છે મીડિયામાં ચિત્ર સાથે પણ સંસદ પણ બતાવતા હશે આપણી ભારત સરકારની હવે તો સંસદ બતાવે છે અને એટલી બધી ન્યૂઝ ચેનલો છે અને અહીંની જે ન્યૂઝ ચેનલ છે અમે બધા જોઈએ જ છીએ એ બહુ સારી વાત છે કે સંપર્કમાં રહીએ છીએ કે શું શું ભારતમાં ચાલી રહ્યું છે એમ હમ એ આનંદની વાત છે હવે ત્યાં ગયા પછી ભારતીય હોવાની બધી જગ્યાએ આપ ઓળખણ આપો છો હા જરૂર ભારતીય હોવાનું અમને ગૌરવ છે એમાં માત્ર જૈન કે હિન્દુ નહીં પણ પહેલાં તો ભારતના ભારતવાસી છીએ ભારતીય સંસ્કૃતિ જે છે એનું સ્થાન ઘણું ઊંચું છે આપણી ભાષાઓ શીખે ભલે અત્યારની નવી પેઢી ગુજરાતીમાં બોલતી નથી ને એ બધું થઈ રહ્યું છે કારણ કે બહુ અઘરી વાત છે અને સામાપૂરે તરવાની વાત છે છેલ્લા ધારો કે બે ત્રણ વર્ષની વાત કરીએ તો થોડુંક ત્યાં મોંઘવારી વધી છે એનું કારણ શું છે એના બે મુખ્ય કારણ છે એક તો બ્રેક્સિટ એટલે કે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન નીકળી ગયું એટલે બ્રિટન થોડુંક ટેમ્પરરી એકલું પડી ગયું એના જે લાંબા ગાળાના ફાયદા હજી દેખાયા નથી અને બીજું આ વોર યુક્રેન સાથે વોર ચાલે છે ઇઝરાયલ સાથે ચાલે છે સારા એ વિશ્વમાં એની અસર પડી છે બધે મોંઘવારી વધી કારણ કે અહીંથી ઘણા લોકોને ત્યાં આવવાનો આગ્રહ હોય છે સ્ટુડન્ટ વિઝાથી માંડીને વર્ક પરમિટ માટે અથવા કામ કરવા માટે જોબ કરવા માટે તો ભવિષ્ય કેવું લાગે ત્યાં લંડનનું જયેશભાઈ એ બાબતમાં મારે કહેવું જોઈએ કે અહીંથી જે સ્ટુડન્ટ આવે છે એમણે પૂરો વિચાર કરીને આવવું કારણ કે હવે વાતાવરણ પહેલાં જેટલું રહ્યું નથી જલ્દી નોકરી અને પાર્ટ ટાઈમ નોકરી કરવાનું એમને એલાવ છે પણ જલ્દી મળતી નથી મળતી નથી એટલે શું થાય કે ત્યાં તો મોંઘવારી બહુ છે અને ત્યાં અત્યારે એક પાઉન્ડના લગભગ એકસો ચાર એકસો પાંચ રૂપિયા છે એટલે કેટલું મોંઘવું પડે યુનિવર્સિટી ફી બીજા અધર કન્ટ્રી કરતાં ત્યાંની ફી પણ ઊંચી છે ફીની ફી પણ વધારે છે હા મને ખ્યાલ છે જ્યાં સુધી દર વર્ષે પચીસ વીસ પચીસ ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો લાગે છે એક સ્ટુડન્ટ હા લાગે છે એટલો ખર્ચો લાગે છે એમાં જેટલી સારી યુનિવર્સિટી છે એમાં ખૂબ ખર્ચો છે રિકવરીના ચાન્સ ઘટી જાય છે રિકવરીના ચાન્સ પછી લોન લઈને નીકળ્યા હોય અને પછી અહીંયા જઈને ડિસ્ટર્બ થાય છે હા કારણ કે એટલા માટે જ મેં કહ્યું કે હવે વિચાર કરીને આવવા જેવું છે પૈસાની પૂરી સગવડતા હોય રહેવાની હોય કોઈ તમને પીઠ બળ હોય તો બરાબર છે પણ આંખો ઇંચીને આવો અને પછી જો જોબ ના મળે તો હેરાન પણ થાય છે અમે દાખલા ત્યાં જોયા છે હવે ત્યાં નવજીવન વડીલ કેન્દ્રની પણ સ્થાપના કરી ત્યાં પણ તમે એક સિનિયર સિટીઝન લોકો સાથે વર્કઆઉટ કરો છો એ બહુ સરસ રીતે ચાલે છે નવજીવન વડીલ કેન્દ્ર બહુ સરસ છે એમાં યોગા કરીએ દર ગુરુવારે જમવાનું આપીએ અને પછી દર ગુરુવારે બેથી ત્રણ હું કંઈક ને કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ કરું છું વક્તાઓને લાવું બીજું કરીએ સંગીતનું રાખીએ પ્રવચન ગોઠવું છું આપ અહીંથી પણ કોઈ આવે ને અને મને ખબર પડે તો હું એમનો લાભ જરૂર લઉં કે આપ આવો ગુરુવારે અને અમારી સંસ્થામાં પ્રવૃત્તિ આપો અને આપની પ્રવૃત્તિથી માહિતગાર કરો અને એનો મતલબ એવો છે કે તમે ત્યાં લંડન જેવા મોટા કન્ટ્રીમાં રહ્યો છતાં તમને ભારત જવું જ લાગતું હશે કે આ ઇન્ડિયામાં જ છું નગરમાં જ છું લાગે લાગે જ છે જરૂર અને હવે તો ખાસ એમ કે વસ્તી વધી આપણા લોકો વધ્યા એમ પ્રવૃત્તિઓ વધી અમે આઝાદી દિન ઉજવીએ પ્રજાસત્તાક દિન ઉજવીએ એવાના કૃષ્ણ જન્માષ્ટમી રામનવમી મહાવીર જયંતિ શિવરાત્રિ બધું ઉજવીએ આની જગ્યા આની કમ્પેરિઝનમાં કાયદો વ્યવસ્થા કેવી ત્યાં કાયદો વ્યવસ્થા બહુ સારી છે બહુ સરસ છે અને મને પોતાને હું કહી શકું કે મને પણ માન છે કે ત્યાં કાયદાની વ્યવસ્થા સારી છે લાંચ નહીં નહીંવત છે દુનિયામાં બધે છે પણ નહીંવત અને કામ વધારે સીધું છે દરેક જગ્યાએ બેંકોમાં જાઓ બીજે બધે જાઓ પ્રમાણમાં આ લોકો ભારત સરકાર એટલો સુધારો કરવો જોઈએ ને ત્યારે જોઈને કરવો જોઈએ હા પણ એ પણ થઈ રહ્યો છે હવે દેખાય છે હમ પણ તો એની વસ્તીની દ્રષ્ટિએ ધારો વાત કરીએ તો લંડનની માત્ર સાત કરોડ જેવી વસ્તી છે આ એકસો ચાલીસ કરોડ છે વીસ ઘણું છે એટલે થોડીક વ્યવસ્થા કરવામાં થોડીક મુશ્કેલી પડે અને આપણો દેશ આઝાદ થયો માત્ર હજી પિંચોળી છોતેર વર્ષ ત્યાં એ પણ આપણે એક પાપા પગલીચમાં છીએ હજી બહુ મુદ્દાની વાત છે આપની કારણ કે જે વસ્તી ત્યાં ઓછી છે ત્યાં એટલું સહેલું છે સરળ છે અને એમના બ્લડમાં છે અમુક વસ્તુ આપણે જરા ધીરે ધીરે થાય છે પણ આપણે ઘણી પ્રગતિ અત્યારે થઈ રહી છે બધી રીતે થઈ રહી છે એ સિવાય આરોગ્ય ધારો કે તમને પેન્શન આપતું આવું જેની સરકાર આપે છે તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો છે ટેક્સના ફળ સ્વરૂપે તમે હવે તમને ત્યાં હક મળે છે એટલે ટૂંકમાં તમને અમારી પાછલી જિંદગી જીવવા માટે સારું એવું પેન્શન આવે છે તો એ પણ એક એની સાબે આયુષ્ય વધે છે હા એ વાત પણ બહુ સાચી છે વર્ષો પહેલાં તો પચાસેક વર્ષ પહેલાં તો શું હતું રામ રાજ્ય જેવું હતું સાચું પૂછો તો હવે તો સરકાર એટલા બધા પૈસા નથી આપતી પણ દરેક વ્યક્તિને એ ગમે તે નોકરી કરતી હોય સરકારી નોકરી કે એવું કંઈ નહીં એને દુકાન હોય તો પણ સાઠ વર્ષ પછી એને પેન્શન સરકાર આપે પછી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મફત લંડનમાં ટ્રેનમાં મુસાફરી કરવાનું ને મફત આરોગ્ય સેવા મફત ફોન કરે ડૉક્ટર આવી જાય કરે એટલું બધું હજી ઇઝી નથી રહ્યું હવે પણ છતાંય ઘણું સારું છે ખર્ચો પાછલી જિંદગી માટે જે જે જીવવા માટે ખર્ચો કરવો જોઈએ એ ખર્ચો ખર્ચો એડમિટ કરવાના આવે માણસને એટલે બધો જ ખર્ચો સરકારના માથે પેન્શન કેટલું આવતું હશે અમને પેન્શન જે હું તો ઘણા વર્ષોથી પચીસ ત્રીસ વર્ષથી રિટાયર થયો અડસાઠ વર્ષ પછી આપે છે સાઠ વર્ષ પછી મારે ચાલુ થયું અને હું તો થોડોક બે વર્ષ વહેલો રિટાયર થયો એટલે મારે તો વહેલા ચાલુ થયું એટલે પછી બહુ વધે નહીં પણ કંપની આપે છે કે સરકાર આપે છે હા સરકાર આપે છે અને કંપની આપે થોડુંક બંને મળે અને એ જ રીતે મારા પત્નીને પણ બંને મળે એટલે આરામથી જીવી શકાય સાહેબ આપ લેખક પણ છો એટલે પુસ્તકોનું પણ સર્જન કર્યું છે લગભગ ઘણા પુસ્તકો તમે માર્કેટ અમિકા છે હમ અમારા કુટુંબમાં સાહિત્ય પ્રેમ પહેલેથી હતો એટલે અને મારું પોતાનું વાંચન જો હું બોસ્ટિંગ નથી કરતો પણ ખૂબ વિશાળ છે એટલે જનરલ નોલેજ પણ વધ્યું અને એકવીસ બાવીસ પુસ્તકો મેં લખેલા છે બે તો ગુજરાતી નોવેલ નવલકથાઓ છે એમાં એટલે અને હજી કંઈ ને કંઈ મારા પ્રવચનોને એવું ચાલતું જ હોય છે હજી તમારી એક્ટિવિટી ચાલુ છે હજી બધી ફૂલ ફોર્સમાં ચાલે છે અહીંયા આવું પણ અમદાવાદમાં પણ એક બે લેક્ચર મારા હોય બીજે બધે હોય ત્યાં હોય તમે ધારો કેટલા આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે લંડન અને ભારત તો એમાં શું ડિફરન્સ શું લાગે છે નહીં આપણો દેશ છે આપણો દેશ છે આપણી માતા છે પણ ધારો કે વાત આવે છે કાયદો વ્યવસ્થાની વાત કરીએ વાતાવરણની વાત કરીએ ધારો કે વાતાવરણ તમારે ત્યાં અલગ હોય છે અમારે ત્યાં આખું અલગ હોય છે ઇન્ડિયામાં તો શું લાગે છે એમ કે તંદુરસ્તીની દ્રષ્ટિએ છે કેવી રીતે વાત બને છે ત્યાં અમુક રીતે આગળ છે જે મેં એમ કહ્યું કે પ્રમાણિકતાનું ધોરણ થોડું વધારે ઊંચું છે લાંચું સ્વત નહીંવત છે એવું બધું છે અને કામ જરા સરકારી ધોરણે થોડું વધારે સીધું હોય છે આપણા આ ખેતી પ્રધાન દેશ છે તો એ કયા દેશ તરીકે ઓળખાય છે એ મિશ્રણ છે બધું ખેતી ઓછી થાય છે ઉદ્યોગોને એવું બધું વધારે છે પણ ખાસ કરીને ઇંગ્લેન્ડની આવક તમે કહો ને તો બેન્કિંગનું ક્ષેત્ર ઇન્સ્યોરન્સ એ અને ટુરિઝમ એ ત્રણ આવક એને ઘણી છે હા આખા વિશ્વમાં જરા બેન્કિંગ ક્ષેત્રમાં ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં ઇંગ્લેન્ડ આગળ છે એટલે આ રીતે જોઈ જોયું કે ડૉક્ટર વિનોદભાઈ જગજીવનભાઈ કપાસી હતા તમે જોયું કે એક એક શબ્દ ઉપર કારણ કે આઈટી એટી ફાઈવ વર્ષની ઉંમર છે છતાં પણ યુવા ધનને શર્માએ તેવી વાતો કરી તમે જોયું બધું કે એકદમ ત્યાં પણ એક્ટિવિટી એવડી છે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી માત્ર આવી સેવાકી પ્રવૃત્તિ કરે છે છતાં પણ એનો જે ચહેરો લાઇટમાં છે અને લગભગ સમાજને મદદ કરવી કારણ કે જૈન સમાજમાંથી આવે એટલે સેવાનો ભાવ પહેલાં હોય અને ત્યાંના જે જૈન સમાજ છે એમાં પણ એક મોટું નામ છે અને ખાસ કરીને જે પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર આપે છે એની કમ્પેરિઝમાં એવોર્ડ બ્રિટન સરકાર પાસે લે આવો એ કોઈ નાની સોની વાત નથી જ્યાં કેવડી પોતાની વ્યક્તિગત બ્રાન્ડ હશે પણ છતાં પણ આ નાની મારી નાનકડી ઓફિસમાં જામનગર ન્યૂઝની ઓફિસમાં આજે વિઝિટમાં છે અને આજે મને પણ જ્યારે એની વાતચીત ઉપરથી એવું લાગ્યું કે આ જામ જામનગરની જનતાને આ બાબતનો એક આપણે ઇન્ટરવ્યુ બતાવીએ કે જેથી કરીને નવી પેઢી છે એને ખ્યાલ આવે કે વિદેશનો જ્યાં સુધી લોકોના મોહ હોય છે તો અત્યારે બ્રિટનની અંદર થોડીક મોંઘવારી વધી છે આજે ત્યાં પણ સ્ટુડન્ટ વિઝાની વાત આવે તો સ્ટુડન્ટ વિઝા ચાતા પહેલાં એક વખત વિચારવું જોઈએ કારણ કે થોડું કોસ્ટ્રેસ કલી છે ખર્ચાળ છે અને પછીની જે વાત આવે એમાં જો આપણે સફળતા સક્સેસ થઈ જાય તો આપણે સફળ થાય એટલે આ રીતે આપણને ઘર આંગણે જ આ આપણને બ્રિટનની વાત ઘણી આપણને મળી ગઈ છે અને ખાસ કરીને જૈન સમાજ જૈન ધર્મ ઉપર એમણે જ્ઞાની યુનિવર્સિટીમાં પીએચડી પણ કર્યું છે અને વિશ્વધર્મ પરિષદ જે અમેરિકા ખાતે શિકાગો ખાતે જે થતી હોય એ જે સ્વામી જે હતા એ પણ એ એ ધર્મસભામાં પણ એને જવાનો મોકો મળ્યો છે એટલે બધી રીતે એની પોતાની જે એક્ટિવિટી છે વિચારો ઊંચા છે વિઝન ઊંચું છે પાછો કહો છે તો સ્વાર્થ વગર છે સ્વાર્થ તો કાંઈ છે નહીં કારણ કે પોતે બી સિવિલ એન્જિનિયર તરીકે કામ કર્યું છે એટલે પૈસા ટકે તો પહેલાં જે તે સમયે એને પાંચ પચીસ વર્ષમાં જે કાંઈ કમાવાનું કમાઈ લીધા હશે પણ પછીની જે વાત આવે તો આટલા આટલી જે કાંઈ નાની મોટી વાત અમે જોઈ છે તો એની અંદર આ બધી વસ્તુ સમાજને પાછી સમાજે કંઈક આપ્યું છે ને સમાજ ને પાછું આપવા અને તૈયારી રૂપે એ આજે સુરેન્દ્રનગરથી ખાસ અહીંયા આ બધી ભારતના પ્રવાસમાં છે અને આજે જામનગરમાં છે એટલે આ આપણને આ એક મોકો મળ્યો છે અમે પણ એક ગર્વ અનુભવીએ છીએ